નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ એક નજર આજની હેડલાઇન પર. ઉનામાં ભર ચોમાસે પાણીના કગળાટની સ્થિતિ. બે દિવસથી પાણી ન આવતા ટેન્કર મગાવવાની ફરજ પડી. હવે ગણેશ ઉત્સવમાં ગણેશની મોટી મૂર્તિ સ્થાપવા પર કોઈ નિયંત્રણ નહીં. સરકારે નિયંત્રણો દૂર કર્યા. મોટા વરાછામાં સ્કૂલ બસે રિવર્સ લેતી વખતે મહિલાને કચડી. પગના થાપાના ભાગે ફ્રેક્ચર અને પાસળી ભાંગી ગઈ. લિંબાયતમાં તસ્કરોએ સિદ્ધિવિનાયક મહાદેવ મંદિરને નિશાન લઈને ચોરી કરી. મોટા વરાછાના રત્નકલાકારને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા 1.50 લાખ પડાવનાર બે હોમગાર્ડ સહિત 5 પકડાયા. રાંદેરના જમીન દલાલને ધમકી આપી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગનાર સજુ કોઠારી ગેંગ સામે ફરિયાદ. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારે વરસાદની આગાહી વચ્ચે ખરાબ રોડ અને ડ્રેનેજની સાથે સાથે લોકોને પીવાના પાણીની પણ સમસ્યા સામે આવી રહી છે. પુણા ગામ વિસ્તારની સોસાયટીમાં 2 દિવસથી પીવાનું પાણી ન આવતા છેવટે ટેન્કર મંગાવવાનો વારો આવ્યો હતો, જેમાંથી પાણી ભરવા માટે મહિલાઓને લાંબી લાઇન જોવા મળી હતી. છેલ્લા 2 દિવસથી પીવાના પાણીની અછતને કારણે લોકોને ભોગવવાનો વારો આવ્યો છે. સ્માર્ટ સિટીની વાતો વચ્ચે પ્રાથમિક જરૂરિયાત એવા પાણીની જરૂરિયાત પૂરી ન કરી શકવાને કારણે સોસાયટીના રહીશો ભરાયા છે. પાણીની અછતને કારણે રસોઈથી લઈને દરેક દૈનિક ક્રિયામાં લોકોએ પરેશાન થવાનો વારો આવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યારે કોર્પોરેટરો સમસ્યા અંગે જાણ કરવામાં આવે છે ત્યારેથી 1 દિવસમાં આવશે અને કલાકમાં આવશે એવા વાયદા આપવામાં આવે છે. જોકે હજુ સુધી પાણી આવ્યું ન હોવાની અમારે ટેન્કર મંગાવવું પડ્યું હતું. આ અંગે શાંતિનિકેતન સોસાયટીના પ્રમુખ સુરેશ સુહાગાએ કહ્યું કે છેલ્લા 2 દિવસથી પાણીની સમસ્યા છે. તંત્ર 24 કલાક 7 દિવસ સેવાની વાત કરે છે, પરંતુ 24 કલાકમાં 1 ટીપું પણ પાણી આવ્યું નથી. ચોમાસામાં જો આ પ્રમાણે ટેન્કરની સુવિધા કરવી પડતી હોય તો આવનારા સમયમાં પાણીની સુવિધા કેટલી હદે કરશે તે જોવું પડશે. શાસક પક્ષે પણ મિટિંગમાં આવી સમસ્યા અંગે ચર્ચા કરવી જોઈએ. વિપક્ષના કોર્પોરેટરો જ્યારે પણ જાણ કરે છે ત્યારે તેઓ 15 મિનિટ અને 30 મિનિટમાં છે તેવા વાયદા કરે છે. શાસક પક્ષ અને વિપક્ષ બંને વચ્ચે જાહેર જનતા પીસાય છે. અંજની સોસાયટીના 40 એપાર્ટમેન્ટ છે. મહિલાઓ લાઇનમાં ઉભા રહી પાણી ભરી 4 માસ સુધી ઉંચકીને જવું પડી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં શ્રદ્ધા ઉલ્લાસપૂર્વક લોકો દ્વારા મનાવવામાં આવતા ગણેશ ચતુર્થી ઉત્સવ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આગામી ગણેશ ઉત્સવ દરમિયાન સ્થાપના કરવામાં આવનારી ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પર નિયંત્રણો દૂર કર્યા છે. રાજ્યમાં મોટી સંખ્યામાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા ગણેશમાં જાહેરમાં ગણેશ સ્થાપના કરવામાં આવે છે અને વ્યક્તિગત ગણેશ સ્થાપના પણ અનેક લોકો પરિવારો પોતાના ઘરમાં કરતા હોય છે. 2021 ગણેશ ઉત્સવ કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં લઈ આવા જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપના મૂર્તિની ઊંચાઈની મર્યાદા રાખવામાં આવી હતી. જાહેર સ્થળોએ થતા ગણેશની સ્થાપનામાં 4 ફૂટ ઊંચાઈ અને ઘરમાં 2 ફૂટની ઊંચાઈની ગણેશ મૂર્તિની સ્થાપના કરવાની મર્યાદા નિર્ધારિત કરેલી હતી. કોવિડ-19 સંબંધિત તમામ નિયંત્રણો 31 માર્ચ 2022 પછી અમલમાં નથી, તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં હવે ગણેશ ચતુર્થીના આગામી ઉત્સવ દરમિયાન જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશ મૂર્તિની ઊંચાઈ સંબંધે કોઈ નિયંત્રણો અમલમાં નહીં રહે. ગણેશજીની મૂર્તિ બનાવવા તથા એના વિસર્જન અંગે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલા માર્ગદર્શન સૂચનોનો અમલ કરવાનું યથાવત રાખવામાં આવ્યું છે. જય શ્રી ગણેશ. હું અનિલભાઈ બિસ્કિતવાલા, પ્રમુખ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ. કોરોના સંક્રમણના લીધે લગભગ 2 વર્ષથી સરકાર દ્વારા ગણેશની પ્રતિમાની ઊંચાઈ બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવતું હતું અને એના લીધે ગણેશ ઉત્સવ નીરસ લોકોને લાગતો હતો
અને ધામધૂમથી લોકો જાહેરમાં કાર્યક્રમ કરી શકતા નહોતા, પરંતુ આ વર્ષે સુરત શહેર ગણેશ સમિતિ દ્વારા સંતોની સાથે મળીને ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને, તાના કેબિનેટ મંત્રી શ્રી પુર્ણેશભાઈ મોદીજીને મળીને આ વર્ષે જે વર્ષોથી પરંપરાગત રીતે જે NGT એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના હુકમ મુજબ જે આપણે પહેલાં કરતા ગણેશજીની સ્થાપના, એમાં માટીની 9 ફૂટ અને POP 5 ફૂટ એના આધાર પર અમે એમને રજૂઆત કરી હતી, અને એ રજૂઆતના પગલે આજે ગુજરાત સરકાર દ્વારા આજે વર્ષ 2022ના ગણેશોત્સવમાં જે ઊંચાઈની જે ગત વર્ષે 4 ફૂટ હતી તેના બદલે આ વર્ષે સંપૂર્ણ POP 5 ફૂટ અને માટીની 9 ફૂટની છૂટ આપવામાં આવી છે, તે બદલ અમે લોકો ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સુરતના મોટા બરાસરા વિસ્તારમાં આવેલી વ્હાઇટ હાઉસ રેસિડન્સીમાં રહેતી મહિલાને સ્કૂલ બસે અડફેટે લીધી હતી. મહિલા દુકાને સામાન ખરીદવા જઈ રહી હતી, તે દરમિયાન રિવર્સમાં આવતી સ્કૂલ બસે માથેથી ફરી વળી હતી. મહિલા નીચે પડી ગયા બાદ સ્કૂલ બસ સાથે ઘસરાઈ હતી. બાદમાં જ મહિલાના પગ પરથી આગળના ટાયરનું ફરી વળ્યું હતું, જેથી પગના થાપા અને પાસેમાં ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. બીજી તરફ બસ ચાલક સામે ફરિયાદ નોંધી અમરોલી પોલીસ તપાસ હાથ ધરી છે. મોટા વરાછા ખાતે આવેલ પનવેલ પોઈન્ટ પાસે વ્હાઇટ હાઉસ રેસિડન્સીમાં રહેતા નીતાબેન રજનીભાઈ ધનજીભાઈ સરખેલિયા ઘરેથી દુકાને પાવ લેવા માટે ગયા હતા. તે દરમિયાન પાર્કિંગમાંથી બહાર નીકળતી આશાદેવ સ્કૂલની બસ નંબર GJ06019 ડ્રાઈવરે તેની બસ રિવર્સમાં પૂર ઝડપે લઈ ગફલતર ભરી રીતે હંકારી લાવી મહિલાને ટક્કર મારી હતી. બાદમાં થોડે દૂર સુધી મહિલાને ઘસડી ગઈ હતી. મહિલા બસની ટક્કરથી પડી ગયા બાદ બસનું ટાયર મહિલા ઉપર ફરી વળતા મહિલાના થાપાના વચ્ચે ભાગે ફ્રેક્ચર પડ્યું હતું તથા જમણી બાજુમાં 1 પાસરી અને ડાબી બાજુના 7 પાસરી ભાગે તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ લોકો એકઠા થઈ ગયા હતા. બાદમાં મહિલાને સારવાર માટે ખસેડી બસ ચાલક સામે અમરોલી પોલીસમાં ગુનો દાખલ કર્યો છે. સુરતના લીંબાયત વિસ્તારમાં તસ્કરો સક્રિય બન્યા હોય તેમ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. લીંબાયત નીલગીરી સર્કલ પાસે આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં ચોરીની ઘટના બની હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સાથે જ આંબેડકર વસાહતમાં ત્રાટકેલા તસ્કરોએ મોબાઈલ ફોન સહિત ચોના ચાંદીના દાગીના મળી 70,000ની ચોરી કરી હતી. બંને પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. લીંબાયત નીલગીરી સર્કલ પાસે આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં ચોરીની ઘટના બની હતી. મોડી રાત્રે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. બીજી તરફ મંદિરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આવા તસ્કરોને જલ્દી ઝડપી પાડે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. હીરાના વેપારીને હની ટ્રેપમાં ફસાવી દેવાની ઘટના સામે આવી હતી. હીરાના વેપારી પાસેથી 2 હોમગાર્ડ તેમજ અન્ય 300 ઇસમો દ્વારા 1.5 લાખ રૂપિયા પડાવ્યા હતા. જોકે વધુ 5 લાખની માંગ કરતા હીરાના વેપારીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 5 આરોપીને ઝડપી પાડ્યા હતા. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા એક હીરાના વેપારી હની ટ્રેપનો ભોગ બન્યા હતા. અમરોલી વિસ્તારની જ મહિલા વિલાસ પુરાણીએ હીરાના વેપારીને તેની મોજાળમાં ફસાવી હની ટ્રેપનો શિકાર બનાવ્યો હતો. હીરાના વેપારીના મિત્ર બોઘા રબારી દ્વારા તેના જ મિત્રને ફસાવી દેવા ગેમ પ્લાન બનાવવામાં આવ્યો હતો. તેના જ એક સાગરીત જિજ્ઞેશ ચૌહાણે તેના કાકાના દીકરાની રૂમમાં મહિલાને આપી હતી, જેમાં હરીશ રાઠોડ નામનો વ્યક્તિ પણ સામેલ થયો હતો. સાથે જ સરથાણા પોલીસમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતા કલ્પેશ ચૌહાણ,
वराशा पोलिस मा होमगार्ड नी नौकरी करता युवराज सिंह ने रूपया नी लालच आपी बोलाव्या हता। महिलाए हीरा ना वेपारी ने रूम पर बोलाव्यो हतो अने त्यारे ज आ पांच इसमो द्वारा अमरोली पोलिस मथक मा आवीने तेओ दम मारी हीरा ना वेपारी पासे थी 1.5 लाख पड़ाव्या हता, जेमा पांचे लोकोए 25-25 हजार नो भाग बटाई करी हती। जो के त्यार बाद आ पांचे लोको मळीने हीरा ना वेपारी पासे थी 5 लाख रूपया मांग्या हता। रांदेर रोड ने अकबरी मंशील में रहता जमीन दलाल ने ओलपाड़ी जमीन ना प्लॉट ना खरीदवाने बहाने कुख्यात सज्जू कोठारी गैंग ना साथीदारों पोताने घरे बोलावी मार मारी संपूर्ण जमीन ना साता खत उपर सही करावी लीधा बाद हवे तारी पासे बेज रस्ता छे, का तो तू 2 करोड़ रूपया आपी दे अथवा तो आत्महत्या करी ले तेवी धमकी आप्यानी फरियाद रांदेर पोलिस मां नोंधाई छे। रांदेर रोड ताड़बाड़ी विस्तार में अकबरी मंशील में रहता जमीन दलाल इस्माइल अहमद शेखे वर्ष 2019 में ओलपाड़ना सालेपराना सर्वे नंबर 35 वाली जमीन में एक प्लॉट और तेना मित्र मोइन खान मुस्तफा खान पठाणे 26 प्लॉट खरीदया था। आ तमाम प्लॉट खरीदवाने बहाने जून 2020 में नानपुराना कुख्यात सज्जू कोठारी गैंगना रऊफ पठाण सज्जाद कापड़िया ने इस्माइलनो संपर्क कर्यो हतो। त्यारबाद डॉक्यूमेंट वकील ने बतावाने बहाने इस्माइल ने रांदेर गोराटना અલ્ફેસાની ટાવરના ફ્લેટ નંબર 703માં સજ્જાના ઘરે બોલાવ્યો હતો, જ્યાં ડોક્યુમેન્ટ લઈ લીધા બાદ હમ જો બોલ રહે હૈ વો કર નહીં તો માર ડાલેંગે, વકીલ કે સામને કુછ મત બોલના એમ કહી સાલેહપરાની ઉપરોક્ત સર્વે નંબર વાળી સંપૂર્ણ જમીન રૂપિયા 4 કરોડ 64 લાખમાં અલારખા ગુલામ મુસ્તફા શેખના નામે વેચાણ સાટા કતમાં સાક્ષી તરીકે બળજબરીથી ઇસ્માઇલ મિત્ર જિગ્નેશ ઠાકોર પટેલ અબ્દુલ કરીમ ઇલ્યાસ નવેલવાલાને સહી કરાવી ગોંધી રાખ્યો હતો। શહેરની લાજપુર સેન્ટ્રલ જેલમાં કાચા મકાનમાં કાચા કામમાં ગરફોડ ચોરીની કેદીએ ઘરે ફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। હાલ તેની નવી સિવિલ હોસ્પિટલમાં કિડની વિભાગે 5A વોર્ડમાં સારવાર ચાલી રહી છે। લાજપુર સેન્ટ્રલ જેલમાં એક કેદીએ ગળે ફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો છે। શુક્રવારે સાંજે સેન્ટ્રલ જેલમાં 30 વર્ષીય સંદીપ ક્રાંતિપ્રસાદ મિશ્રા ગરફોડ ચોરી કાચા કામનો કેદી છે। સંદીપ મિશ્રાએ જેલની બેરેકમાં દરવાજા સાથે ટુવાલ બાંધી ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। જોકે ઘટનાની જાણ પોલીસ કર્મીને થઈ જતા તેને તાત્કાલિક નીચે ઉતારી જીઆરડી કિરણસિંહ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા। હાલ કેદી સંદીપને નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં 5A વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે। કેદી સંદીપે જેલના કેદીઓના ત્રાસથી કે અન્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો છે કે નહીં તેના પર સવાલ ઉઠ્યા છે। હાલ તો સચિન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ચોમાસાની શરૂઆત થતાની સાથે સાથે શહેરમાં રોડ ધોવાણ થવાની સાથે જ ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે। શહેરમાં વધુ એક ભૂવો પડ્યાની તેમાં ટ્રક ફસાયાની ઘટના બની છે। ચોમાસા સાથે સુરતમાં ભૂવો પડવાના કિસ્સા યથાવત છે, ત્યારે નાનપુરા વિસ્તારમાં પણ ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે। જે ભૂવો પડતા તેમાં આઈસર ગાડી ફસાઈ ગઈ હતી। નાનપુરા રંગ ઉપરની પાસે મુખ્ય માર્ગ પર 5 ફૂટ જેટલો ભૂવો પડ્યો હતો। આ ભૂવા ફસાયેલા આઈસરને જેસીબી મદદથી ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યું હતું। જ્યારે નાનપુરા નજીક રોડ પર એક બાજુ મેટ્રોની કામગીરી તો બીજી બાજુ ભૂવા પડવાની ઘટના બનતા ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। દુબઈમાં પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા સલમાન પેન્ડવાલાને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પાગળના જ્વેલર્સના વેપારી અને પોલીસને બાતમીદાર ઝુબેર ચોકસીએ ઇકોસેલના નામે 1.5 લાખનો તોડ કર્યો હોવાની ચુકાવનારી હકીકતો ઇકોસેલના પીઆઈ બ્લોચના ધ્યાને આવતા તેમણે સલમાનને પૂછપરછ કરી હતી, જેમાં 1.5 લાખની રકમ ઝુબેર ચોકસીએ ઇકોસેલના નામે પડાવી હોવાની વાત કરી હતી, જેથી ઇકોસેલે સલમાનની ફરિયાદ લીધી હતી, જેના આધારે પોલીસે તોડબાજ મોહમ્મદ ઝુબેર હનીફ સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ શરૂ કરી છે।
आ केसनी तपास क्राइमब्रांचना पीआई बागड़ियाने सौंपाई छे। વધુમાં પોલીસે જણાવ્યું છે કે સલમાનનો ભાઈ અજીમ પેંડવાલા 21 કરોડ કાપડની ચીટિંગમાં આરોપી હતો। અજીમ વિરુદ્ધ બે ગુનાઓ દાખલ થયા હતા, તેની તપાસ ઇકોસેલને સોંપાઈ હતી, જ્યારે અન્ય બે આરોપી દુબઈ ભાગી ગયા હતા। બંને આરોપીની ટિકિટ સેલ્સ મેનેજર ટ્રાવેલ્સ એજન્ટ પાસે બુક કરાવી હતી। બંને આરોપીની તપાસ પોલીસ ટ્રાવેલ્સ એજન્ટની ઓફિસ પર પહોંચી હતી, ત્યાંથી સલમાનનો મોબાઈલ નંબર લીધો હતો। આ વાતની જાણ એજન્ટને સેલ્સ મેનેજર કરી દેતા તે ગભરાયો હતો। આથી સેલ્સ મેનેજરે દુબઈથી તેના મિત્ર અઝીઝ હનીફ ચોક્સીને ફોન પર વાત કરી હતી। અઝીઝ ચોક્સીએ તેના ભાઈ જુબેર ચોક્સીને પોલીસમાં સારી ઓળખાણ છે તેમ કહી તેને ફોન કરવાની સલાહ આપી હતી। સેલ્સ મેનેજર જુબેર ચોક્સીને કોલ કરતા તેને સેલ્સ મેનેજર સુરત આવી પટાવવાની વાત કરી હતી, જેથી સેલ્સ મેનેજર 18 મેના રોજ સુરત આવ્યો હતો। સેલ્સ મેનેજર તેના ભાઈ અજીમને જુબેરની દુકાને બોલાવતા ઇકોસેલ અજીમને પકડ્યો હતો। બીજા દિવસે જુબેરે સેલ્સ મેનેજરને પોલીસે પકડી લેશે તેવો ભય બતાવી પતાવટ કરવા પોલીસને પૈસા આપવા પડશે તેમ કહ્યું હતું। સેલ્સ મેનેજરે શરૂઆતમાં જુબેરને 2 લાખ આપ્યા હતા, પછી ભાઈને પણ છોડાવી દેવાની વાત કરી ટુકડે ટુકડે કરી 16 લાખની રકમ ઇકોસેલ સાહેબને આપવાના નામે પડાવ્યા હતા। જો જુબેરને કોલ ડિટેલ્સની તપાસ કરાય તો ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે। સમાચારો સમાપ્ત કરતા પહેલા જો એક નજર આજની હેડલાઇન પર। પુણામાં ભર ચોમાસે પાણીના કકળાટની સ્થિતિ, 2 દિવસથી પાણી ન આવતા ટેન્કર મંગાવવાની ફરજ પડી। હવે ગણેશ ઉત્સવમાં ગણેશની મોટી મૂર્તિ સ્થાપવા પર કોઈ નિયંત્રણ નહીં, સરકારે નિયંત્રણો દૂર કર્યા। મોટા વરાછામાં સ્કૂલ બસે રિવર્સ લેતી વખતે મહિલાને કચડી, પગના થાપાના ભાગે ફ્રેક્ચર અને પાસળી ભાંગી ગઈ। લિંબાયતમાં તસ્કરોએ સિદ્ધિ વિનાયક મહાદેવ મંદિરને નિશાને લઈને ચોરી કરી। મોટા વરાછાના રત્નકલાકાર હની ટ્રેપમાં ફસાવી રૂપિયા 1.50 લાખ પડાવનાર 2 હોમગાર્ડ સહિત 5 પકડાયા। રાંદેરના જમીન દલાલને ધમકી આપી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગનાર સજ્જુ કોઠારી ગેંગ સામે ફરિયાદ। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।